ઓડિશા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે, જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. સાથે જ પાલિકા કમિશનર મંજાનિધિ પાની સાહેબે જણાવ્યું હતું કે આ એક જ કેસ છે, તેમના પરિવારના ટેસ્ટ કરાયા છે, શાળાના પણ કરાયા છે, કે જોકે બીજો કોઈ પોઝિટિવ આવ્યા નથી. હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે, જે રાત સુધી ચાલશે. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર આશીષ નાયકે જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ માટે 112% કામગીરી થઈ છે, જ્યારે બીજો ડોઝ માટે 77% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. 5.60 લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓનો બીજો ડોઝ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ લોકો પણ વેક્સિન લઈ લે તે માટે આજે સવારથી જ મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાય છે. મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં સવારથી રાતના 9 વાગ્યા સુધી વેક્સિનેશન ચાલશે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. શહેરમાં સોમવારે વધુ 2 અને જિલ્લામાં 0 કેસ સાથે કુલ 2 કેસ સામે આવ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,142 થઈ ગઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું, જ્યારે શહેરમાં 6 દર્દીઓ અને જિલ્લામાંથી 1 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, જેમાં દિવસાની સંખ્યા વધીને 1,43,975 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 50 થઈ ગઈ છે. પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. આજે પાલિકા દ્વારા રસીકરણના બીજા ડોઝ માટે 316 સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી કુલ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં કુલ 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ઓમિક્રોનનું પહેલા કેસ સુરતમાં બરાછા વિસ્તારમાં એક વ્યક્તિને નોંધાય છે. એમનું જે ટ્રાવેલ હિસ્ટ્રી છે, સાઉથ આફ્રિકા સાથે સંકળાયેલા હતા અને એમને આવ્યા પછી એમનું ડાયમંડ ટ્રેડિંગના કામ માટે ગયેલા હતા. જ્યારે પરત આવ્યા ત્યારે એમનું ટેસ્ટ કરવામાં આવેલા, પહેલા નેગેટિવ હતા પણ પછી એમનું ટેસ્ટ કર્યા પછી પોઝિટિવ આવતા એમના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાવેલા હતા, અને જેમાં એ અત્યારે કેસ પોઝિટિવ આવ્યા છે. અને એના ઘરના, એના તમામ લોકોના વર્કસ્પેસના અને જે બાળકો ભણે છે તમામ સ્કૂલમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યું છે. તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગનું કાર્યવાહી પૂર્ણ થયું છે અને એ વ્યક્તિ સિવાય બીજા કોઈ પોઝિટિવ જોવા મળેલા નથી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.